तिलकवाड़ा तालुका के नमारिया अमलरिया सहित छह गांव को जोड़ती वैसी माइनर कैनाल में लीकेज होने के कारण स्थानीय किसानों में भारी आक्रोश फूट निकला है। तिलकवाड़ा तालुका के नमारिया अमलिया काकरिया सोई कुआ तथा अन्य गांव की करीबन 300 से 400 एकड़ जमीन में माइनर कैनाल में लीकेज हो जाने के कारण ये पानी किसानों के खेतों में भर जाते हुए किसानों की हालत बिगड़ी है। लंबे वक्त से यहां पर निगम के अधिकारियों द्वारा ये लीकेज कैनल की मरम्मत नहीं करवाने के कारण किसानों के खेतों में पानी भर रहे हैं, जो ये समस्या का कोई भी कायमी निकाल नहीं मिल रहा। ऐसे में आज तमाम किसानों द्वारा नांदोद सदस्य अवैसी विधायक डॉक्टर दर्शनाबेन देशमुख को लिखित में रजूआत करते हुए ये कैनाल की मरम्मत कामगिरी करवाने के लिए मांग की थी। सुनम तमारो दाया भाई दादू भाई बारिया कयो गाम नमारिया सेना माटे भेगा थया छे आज जे मांडवा साका कैनल छे एनु लगभग जारथी बहनी पछी एना एक बार एक बे वर्ष पछी वावेतर कर्यु अने आ चाडानी जमीन छे लगभग 400 थी 500 एकर जमीन 20 वर्ष ऊपरथी पड़तर छे अने ए मेन छे कैनल नु पानी ना लीकेज ने कारणे કંઈપણ પાક થતો નથી। 20 વર્ષ ઉપર પહેલાં તો એવું હતું કે અમને એક સમયે સોનું પાકતું હતું, આજે 20 વર્ષ ઉપરથી પણ પાક લઈ શકાની ખેડૂતો આજે કોઈ કન્ડિશન નહીં પાક લેવાય એવી પાણીનું લીકેજ। આ બાબતમાં તમે નિગમના અધિકારીઓને જાણ કરી હતી? નિગમના અધિકારીઓને જાણ કરી હતી, ગીતાબેન સાંસદને બી રજૂઆત કરી હતી, સી આર પાટીલ સાહેબ રાજપીપળા વાત હું અંગત મારી મેં મારી મૌખિક રજૂઆત મેં રૂબરૂમાં કરેલી હતી, તે પણ કોઈક ધ્યાનમાં લેવામાં આવ્યું નહીં। મુકેશભાઈ સનાભાઈ નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકર્તા, આજરોજ અમો તિલકવાડા ખાતે ગામ નમારિયા સોઈકુવા ચોસલપુરા આંબલિયા કાંકરિયા ગામના ખેડૂતના જમીનોમાં જે નર્મદા નિગમના કેનાલોના પાણી ભરાઈ જાય છે અને ત્યાં એમની ખેતી કરવામાં તકલીફ પડે છે। લગભગ ઘણા વર્ષોથી આ સમસ્યા થઈ રહી છે, વારંવાર રજૂઆત કર્યા છતાં પણ કોઈ નિગમના અધિકારીઓ ધ્યાનમાં લેતા નથી અને આ ખેડૂતોને વારંવાર આ પ્રશ્ન રહે છે, તો આ ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ લાવવા હું અમારી આગેવાનીમાં એમની દરખાસ્ત આપણા 2023ના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ સાહેબને એમની લેખિત રજૂઆત હું એમના મારફતે એમને પહોંચાડીશું અને જરૂર પડે તો અમે મુખ્યમંત્રી સાહેબ શ્રી ગાંધીનગરને પણ અમારી રજૂઆત પહોંચાડીશું જો આનો નિકાલ નહીં થાય તો, એવી અમારી દરખાસ્ત છે।